આવ કે મેં અહીંયા એકલા બેઠી છે તો શું કરું કોઈ પાસે ટાઈમ છે 5 મિનિટ બેસીને વાત કરવા માટે હા મારી પાસે આજે ટાઈમ છે 5 નહીં આપણે અડધો કલાક બેસીએ અહીંયા બસ આમ પણ મારે આજે ઓફિસે કામ નહોતું એટલા માટે વહેલા આવતો રહ્યો છું સારું કહેવાય ને પણ આ વિનય સીધા બેન બા સાથે બેસી ગયા એમની સાથે વાતો કરતા હતા શું વાત કરતા હતા બસ એ જ જે વાત આપણે બંને સાંજે કરી ચૂક્યા છે મારી બેનને એ જ સમજાવતો હતો કે એમના સાસરીએ પાછી જતી રહે તો પછી બેનબાએ શું કીધું કઈ નહીં શું કે એ કહી રહી હતી કે વાંક મારો નથી મારા સાસરિયા વાળાનો છે ત્યાં મને બધા હેરાન કરે છે મારી સાથે ઝઘડાઓ કરે છે હું પણ શું કહી શકવાનો હતો મેં મારાથી બનતું આશ્વાસન આપ્યું છે સાચી વાત છે આમાં વાંક બેનબાનો છે જ નહીં વાંક તો તમારો છે હા વાંક તો બધી જગ્યાએ મારો જ છે કારણ કે બધા જ લોકોને સમજાવવા મારે જેવું પડે છે સાચી વાત કોઈના ગળે ઉતરતી નથી સાચી વાત છે સત્ય હંમેશા કડવું જ હોય છે અને હા તમારી બેનબાને અમે સાચું કહીએ ને એટલે એમને ખોટું લાગી જાય છે મેં પણ એ જ કહ્યું પણ મારી વાતમાં અને તમારી વાતમાં જમીન આસમાનનો ફરક હોય છે તમે લોકો છો કે એકબીજા ચારે ત્યારે લડતા ઝઘડતા રહો છો અને હું પ્રેમથી સમજાવું છું તો શું કરીએ સમજાવવાની પણ એક લિમિટ હોય કેટલી વાર સમજાવવાનું હોય એક વાર હોય બે વાર હોય ત્રણ વાર હોય પછી રોજ સવારે ઉઠીને એને માથાકૂટ કરવાની હોય ને તો કોઈને સમજાવવું ના ગમે પછી એ ઘરમાં ઝઘડા જ થાય અને એક મિનિટ શું કહે છે તમારી બેન કે મને એ ઘરમાં બધા ત્રાસ આપે છે મને હેરાન કરે છે એવી તો કઈ વાત કરી છે કુમારે ને લોકોએ કહેશો મને જરા હા બે વર્ષ થઈ ગયા બેન બા આવ્યા ને એને ક્યારે પણ કહ્યું છે કે એકચ્યુઅલ વાત શું હતી શું કામ અહીં આવી ગયા છે પાછા ઝઘડાનું એક રીઝન આપ્યું છે નહીં ને નથી આપ્યું ક્યારે પણ સાચી વાત શું છે એની માહિતી મને કુમાર પણ નથી આપી રહ્યા આપણા પપ્પાએ જ તે સિયાબેનની સગાઈ કરાવી હતી ને વચ્ચે એ જ હતા ને તો એમણે પણ જાણવાની કોશિશ ન કરી કે કયું કારણ એવું હતું કે જેના કારણે કુમાર અને સિયાબેનની વચ્ચે ઝઘડો થયો તમને કોણે કીધું કે પપ્પાએ જાણવાની કોશિશ નથી કરી જ્યારે બેન બાઘરમાં પાછા આવ્યા ને ત્યારે પપ્પાએ ઘણીવાર કુમારને પણ ફોન કર્યા છે અને બેનબાને પણ ઘણી સમજાવવાની કોશિશ કરી છે પણ બંને સમજવા માટે તૈયાર જ નથી પછી પપ્પા પણ કેટલી કોશિશ કરે હા તો હા સાચી વાત છે તારી પણ એમ છતાંય ક્યારે ઘરે પાછા આવવાનું કારણ શું હતું એ જાણી જ નથી શક્યા ને અને છે ને ઘરે પાછા આવવાનું જ ન હોય ગમે તે થઈ જાય ને તો દીકરીનું સાચું ઘર છે ને એનું સાસરિયું જ કહેવાય પણ નહીં તમારી બેનને છે ને આ વાત સમજવી જ નથી ઘર હજુ તમે જ કહેતા હતા ને કે આપણા ઘરમાં ઝઘડા થાય છે તો એક કામ કરું હું પણ મારા પપ્પાના ઘરે પાછી જતી રહું તો ચાલશે ને અરે મેં એવી વાત ક્યાં કરી છે મેં તો માત્ર ને માત્ર સિયાબેનની વાત કરી હતી અને આમ પણ જો તારા ઉપર હું કોઈ દોષ નથી નાખતો હું તો એટલું કહી રહ્યો છું કે ઘરમાં જેમ બને ને એમ ઝઘડાઓ ઓછા થાય ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રહે તો લડાઈ ઝઘડા નથી કરતી પણ લડાઈ ઝઘડા ટાળવાની કોશિશ તો કરી શકે ને જો પ્લીઝ હવે કંઈ નહીં બોલતી આપણે અહીંયા બેસવા માટે આવ્યા છીએ ને તો અડધો કલાક આપણે આપણા માટે કાઢીએ હા અડધો કલાક શાંતિથી મળ્યો છે ને તો શાંતિથી વાતો કરીએ નહીં તો એમાં પણ ઝઘડો થઈ જશે નહીં હા એ બધું છોડ તારે અત્યારે શું ખાવું છે હા આઈસ્ક્રીમ ખાવા જઈએ હા ચાલ જઈએ ચાલ તને એવું નથી લાગતું કે તારે હવે તારા સસરાના ઘરે જતું રહેવું જોઈએ મમ્મી તમને તો ખબર છે ને એ લોકો મારી પર કેટલો ત્રાસ ગુજારે છે તો પણ તમે મને હજી ન્યા મોકલવા માંગો છો એ લોકો ત્રાસ નથી ગુજારતા વાત તારો છે મને ખબર છે તું અહીંયા આવીને બે વર્ષ થયા છે સિયા તું નથી ઘરનું કામ કરતી નથી પેલીને રસોઈમાં મદદ કરતી કે નથી કોઈ પણ કામમાં એને મદદ કરતી એ કામવાળી થોડી છે તો તમને ખબર જ છે પહેલેથી મને કામ કરવું નથી ગમતું તો હું શું કામ કરું બેટા આને જવાબ ન કહેવાય દીકરી જ્યારે સસરાના ઘરે જાય ને ત્યારે કામ તો કરવું જ પડે આપણા ભાગમાં આવે એ તો કરવું પડે સાથે સાથે બીજા કામ પણ કરવા પડે અને મને ખબર છે તારા સ્વભાવની અહીંયા તારા પપ્પા હતા ત્યાં સુધી તને હથેળીમાં મોટી કરી છે એનો મતલબ એમ નથી કે આ બધો રૂવાબ આપણે આપણા સસરાના ઘરે જઈને જાણીએ
તમને તો ખબર છે ને હું મોટી થઈ ત્યાં સુધી મેં અહીંયા કાંઈ પણ કામ નથી કર્યું અને કાલ સવારની આવેલી મારી સાસુ મને એમ કે તારે મને 5 વાગે ઉઠીને ચા બનાવી દેવાની કામ કરી નાખવાનું તો શું હું એ ઘરની નોકર છું જ્યારે સ્ત્રી સાસરે પરણીને જાય છે ને ત્યારે નોકર બનીને નહીં એ ઘરની વહુ બનીને જાય છે એ ઘરની લક્ષ્મી બનીને જાય છે અને આપણા સાસુ આપણને ઓર્ડર કરીને કંઈ પણ બનાવવાનું કહેતો એનો તારી ઉપર હક છે તું રાજી ખુશીથી એને રાજી કર ને એ જે કહે એના કરતાં પહેલાં એ વસ્તુ કરીને આપ એટલે ઘરમાં ઝઘડો એ ના થાય અને તારો સંસાર સુખેથી ચાલે હું શું કામ કરીને આપું એની મોટી વહુ છે ને ત્યાં એની પાસે કેમ કામ નથી કરાવતા જ્યારે હોય ત્યારે હું જ દેખાઉં છું તું નથી ગઈ એ પહેલાં એ કામ કરતી જ હતી ને તો તારા ગયા પછી એને થોડી ઘણી રાહત મળે એવું તો કરવું પડે કે ના કરવું પડે હા એ પણ કરી લઉં છું પણ મારી જેઠાણી સાસુ બનવાની કોશિશ કરે છે બેટા જેનું પદ જે હોય છે ને એ જ રહે છે કોઈના કહેવાથી કોઈના બનવાથી કંઈ જ ફરક નથી પડતો જો તારા સ્વભાવમાં થોડોક ફરક લાવ અને આ તારું ઘર સંભાળીને બેસી જા તું 2 વર્ષથી અહીંયા છે આખો સમાજ આપણી વાતો કરે છે કે એની દીકરીને કામ કરવું પડે એટલે બાપના ઘરે છે એ તો તારી ભાભી સારી છે કે અત્યાર સુધી એક શબ્દ નથી બોલી અને તને કેવી રીતે સાચવે છે હા એ તો ભાભીની ફરજ બને એટલે સાચવવી જ પડે ને અને મમ્મી તમને સમાજની પડી છે મારી નથી પડી અરે ભાભીની ફરજ આવે આ ઘર પ્રત્યેની તો કેમ તારી તારા ઘર પ્રત્યેની કોઈ ફરજ નથી આવતી ઠીક છે હું મારી ફરજ નિભાવી લઈશ પણ તમે છે ને તમારા જમાઈને કહી દો કે નોખા થઈ જઈશ તો હું જતી રહીશ સાસરે બાકી હું સાસરે નથી જવાની ખોટી જીદ લઈને બેઠી છે સિયા તું આ જીદમાં ક્યારેય તારી જીત નથી થવાની અને મને તો એંધાણ દેખાય છે કે નક્કી તું તારું આ સક પણ તોડીને જ રહીશ હા તોડવું પડે તો ભલે તોડવું પડે મને કાંઈ ફેર નહીં પડે પણ નોખો થશે તો જ હું ત્યાં જઈશ બાકી નથી જવાની આ તારો આખરી નિર્ણય છે હા બાકી મને સમજાવવાથી કોઈ ફાયદો નથી થવાનો કોઈને ઠીક છે મને ખબર છે આ મમ્મીના કાન ભાભીએ જ ભર્યા છે હવે તો એનો વારો પાડવો જ પડશે ભાભી હા બેનબા હવે સારા બનવાની કોશિશ ના કરો શું છે આ બધું શું છે સીધી રીતે બોલો ને શું કહેવા માંગો છો હા જાણે તમને કઈ ખબર જ નથી એવી વાત કરો છો પેલા દેવાંગભાઈને ચડાવ્યા પછી મારા મમ્મીને ચડાવ્યા કેમ હું અહીંયા આવી છું મારા પિયરમાં એ તમને નથી ગમતું મને શું કામ ના ગમે આ તમારું જ ઘર છે 2 વર્ષ નહીં 5 વર્ષ રહ્યો પણ આવી રીતે બાધી બોલીને આવવાનું સારું નથી લાગતું હું બાધીને આવું કે બોલીને આવું તમને શું ફેર પડે છે શું ફેર પડે છે એટલે તમે આ ઘરની આબરૂ છો ઇજ્જત છો આ ઘરની તમારા લગ્ન થઈ ગયા છે લગ્ન પછી છે ને દીકરીનું સાચું ઘર એનું પિયર નહીં પણ એનું સાસરિયું કહેવાય છે હથેળીમાં રાખે છે ને એટલે તમને સાસરું સ્વર્ગ જેવું લાગે છે બાકી મારા સાસુ જેવા સાસુ હોત ને તો ખબર પડી જાત બેનબા આ તમારી ભૂલ થાય છે સાસુ સ્વર્ગ જેવું હોતું નથી તે આપણે ઘરમાં જઈને સ્વર્ગ જેવું બનાવવું પડે છે વાહ ભાભી વાહ તમને ભાષણ દેતા તો બહુ સારું આવડે છે ને તમારે છે ને એક કામ કરો આ સપ્તાહમાં પ્રવચન કરે છે ને એમાં તમારે જતું રહેવાની જરૂર છે બધાને પ્રવચન આપવા માટે એની જરૂર જ નથી મને ખબર છે કે ફેલ જ જશે કારણ કે મારા ઘરના છે એ નથી સમજતા તો બહારના શું સમજવાના છે હા ઘરના સમજે જ નહીં ને કેમ કે ઘરના બધા ઓલરેડી સમજી ગયા છે કે તમને દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે સારું કહેવાય ને તમે સમજી ગયા છો તમને નથી ગમતું આ ઘરમાં હું છું તો એક કામ કરો ને તમે તમારા ઘરે પાછા જતા શું કામ રહ્યો છો અહીંયા મારા ઘરે પાછી હું નહીં જાઉં પણ યાદ રાખજો આવું ને આવું ચાલતું રહ્યું ને તો તમારા ઘરે તમારે પાછું જવું પડશે એટલે તમે મને પાછી મોકલીને તમારા ભાઈનું ઘર તોડશો એમ હું ભાઈનું ઘર તોડાવવા નહોતી માંગતી પણ હવે તોડાવવું પડશે કેમ કે ભાભી તમારા જેવી હોય ને ત્યાં જ થાય અરે વાદો ને બેનબા આ તમારા વિચાર છે ને ચોખે ચોખા મને દેખાઈ રહ્યા છે તમારા ઘરના તમને ત્રાસ આપે છે એમ બેનબા વાસણ છે ને બધા ઘરમાં ખખડતા હોય પણ એનો મતલબ એમ નહીં કે આપણે ઘર સંસાર મૂકીને આપણા પિયરે આવી જઈએ તમને છે ને મારા સાસુ જેવા સાસુ ભટકાવવાની જરૂર હતી તો તમને ખબર પડે કે કેવી રીતના ઘરમાં રહેવું કેટલું સહન કરવું આ તો મારા મમ્મી સારા કહેવાય કે તમને આટલી સારી રીતે રાખે છે હા બેનબા મને તો એક વાત નથી સમજાતી હા તમે ક્યારના એમ કહો છો કે મારા મમ્મી સારા છે સારા છે સારા છે સારા બધા વ્યક્તિઓ હોય છે આપણે જોવાની દ્રષ્ટિ બદલવી પડે છે
અને બીજી વાત તમે એવું તો શું કરો છો તમારા ઘરમાં કે તમારા પર બધા ત્રાસ ગુજારે છે આપણો વાહ હોય ને તો જ આપણને કોક કહેવા આવે હા જાણે મને શોખ હશે ને અહીંયા રીસામણે આવવાનો હે હોઈ શકે કારણ કે તમને પહેલેથી લેટ ગો કરતા જતો કરતા તો આવડ્યું જ નથી ને પોતાની મનમરજીનું જે કરવું હોય ને એ જ તમે કરો છો એ મારી લાઈફ છે એમાં તમારે વચ્ચે પડવાની કાંઈ જરૂર નથી તમે તમારું કરો ને તો બહુ સારું છે મને વચ્ચે પડવાનો કોઈ શોખ પણ નથી પણ વચ્ચે પડવું પડે છે કારણ કે આ મારું ઘર છે અને તમે અહીંયા પાછા આવ્યા છો ઇજ્જત આબરૂ સાચવીને એ મારા હકમાં આવે છે અને મારી ફરજ પણ છે અને બીજી વાત હા તમે અહીંયા પાછા આવ્યા છો ને એના લીધે ઘરમાં બધાની સાથે ઝઘડા થાય છે મારે અને દેવાંગને પણ ઝઘડા થાય છે હા તો સારું ને ભલે થતા હા અને તમે એ ભૂલી ગયા છો કે તમારું ઘર આ પછી છે પહેલા આ ઘર મારું છે સારું આ ઘર તમારું છે તમારે જેમ કરવું હોય ને એમ કરો ખુશ કઈ કામ હતું અહીંયા મારું અને હા એક વાત કાન ખોલીને સાંભળી લેજો હવે પછી મારા ભાઈને કે મારા ઘરના કોઈ પણ સભ્યને ચડાવીએ છે ને તો તમારું આ ઘરમાં રહેવાનું મુશ્કેલ કરી નાખીશ એક મિનિટ રાખજો શું ક્યાંની બોલબોલ કરે છે ક્યાંની તને માન આપું છું પણ એ સમજું જ નથી તારે હા તારો ભાઈ હા તારી મમ્મી નાના કિકલા છે કે હું એ લોકોને ચડાવું ને ચડી જાય જોયું ને આવી ગયા ને ઠેકાણા પર બદલાઈ ગયો ને રૂપ હમણાં તો બહુ મોટું મોટું પ્રવચન આપતા હતા ને મને ક્યાં ગયું એ પ્રવચન શું કરું પણ તમારે સમજવું જ નથી ને એટલે મારે હું જેવી છું ને એવું મારે બતાવવું જ પડ્યું હવે તમારું પતિ હોય ને તો જાઓ મારે બીજા 10 કામ છે આ ઘરમાં આવ્યા ત્યારે એક કામ તો કરવું નથી નથી જ કરવું કરો નતર કાઈ નહીં આવી ગયા તે મને સમજાવા